સુરતના ચૌથણના સુગર ફેક્ટરી દ્વારા સંજીવની કેર હેન્ડ સેનેટાઇઝ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. પલસાણા તાલુકાના ચલથાણ ગામ ખાતે આવેલ સુગર ફેક્ટરી દ્વારા હાલમાં ચાલી રહેલ કોવિડ-19 એવા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સંજીવની કેર એન્ડ સેનેટાઇઝર લોન્ચ કરવામાં આવ્યું છે. હાલમાં ચાલી રહેલ મહામારીને લઈને બજારમાં પ્રાઇવેટ મેડિકલ સ્ટોર તેમજ અન્ય દુકાનોમાં સેનેટાઇઝરનું વેચાણ ખૂબ વધી ગયું હોય અમુક પૈસા કમાઈ લેનારાઓની સંખ્યા દેશમાં ઓછી થતી નથી, જેઓ સામાન્ય પ્રજા પાસેથી લાલચુ બનીને બેફામ લૂંટ ચલાવતા જોવા મળી રહ્યા છે. ઘણા ઠેકાણે તો પોલીસ દ્વારા તેમના ઉપર ફોજ ગુનો પણ નોંધવામાં આવ્યો છે. ત્યારે ચલથાણ સુગર ફેક્ટરી ચેરમેન તથા નેશનલ ફેડરેશન ઇન્ચાર્જ પ્રેસિડેન્ટ અને ગુજરાત રાજ્ય કોઓપરેટિવ ફેડરેશન વાઇસ ચેરમેન કેતનભાઈ ચિમનભાઈ પટેલ દ્વારા અવિટો કોસ્મેટિક પાસે મેન્યુફેક્ચરિંગ કરાવી શ્રી ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંત્રી દ્વારા માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે. બજારમાં વેચાતી સેનેટાઇઝરની બોટલો કરતાં ઉચ્ચ ગુણવત્તા સાથે તથા વ્યાજબી ભાવ સાથે શરૂઆતમાં 100 ml, 200 ml તથા 500 ml આ બોટલોનું નક્કી કરેલ સહકારી મંત્રીઓને વેચાણ અર્થે આપવામાં આવેલ હતું. વિશેષમાં આ રીતે સેનેટાઇઝર બનાવનાર દક્ષિણ ગુજરાતમાં પ્રથમ સહકારી મંત્રીનો શ્રેય ચલથાણ સુગર ફેક્ટરીના નામે જાય છે. કેતન ચિમનભાઈ પટેલ, નેશનલ ફેડરેશન ઇન્ચાર્જ પ્રેસિડેન્ટ, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ ફેડરેશનના વાઇસ ચેરમેન અને ચલથાણ સુગરના ચેરમેન. હવે આ જે સેનિટાઇઝર છે બનાવવાનો તમને ખ્યાલ કઈ રીતે આવ્યો? સેનિટાઇઝર બનાવવા માટે પહેલાં તો ખ્યાલ મારા પોતાના માટે કે મારી સુગરમાં જ, અમારી સુગરનું હજુ ક્રશિંગ સિઝન ચાલુ છે. અમારા મજૂરો કે અમારા કર્મચારીઓ માટે અમને એની જરૂરિયાત પડી અને માર્કેટમાં જ્યારે અમે લેવા ગયા તો બ્લેકમાં પણ મળતા ન હતા. 50 ml લેવા જઈએ તો 120 રૂપિયાની માંગણી થતી હતી. હવે અમે જાતે ડિસ્ટિલરી ચલાવીએ એટલે આલ્કોહોલ કે એબ્સોલ્યુટ આલ્કોહોલ અમે જાતે બનાવીએ છીએ એટલે અમારી પાસે અમને ખબર હોય કે એની કેટલી કિંમત હોઈ શકે. એટલે પછી એવો વિચાર્યો કે આપણે આ એક પ્રોડક્ટ બનાવીને માર્કેટમાં મૂકવી જોઈએ કે જેનાથી આજુબાજુની પ્રજાને કે આપણા સભાસદોને આ જે ઉગાડી લૂંટ ચાલે છે એમાંથી છૂટી મળે અને એક સારામાં સારી પ્રોડક્ટ, જે પ્રોડક્ટથી ખરેખર આપણે જે આશયથી એને વાપરીએ છીએ એટલે કે આપણા હાથને સેનિટાઇઝ કરવા માટે, તો એની અંદર જે કંઈ બી આલ્કોહોલના પર્સન્ટેજ, એની અંદર બીજા હાઇડ્રોજન પેરોક્સાઇડ કે ગ્લિસરીન કે એના જે પર્સન્ટેજો હોવા જોઈએ એ ખરેખર જરૂરિયાત મુજબના લખીને આપણે બનાવીએ અને પ્રજાને આપણે પહોંચાડીએ તો સસ્તામાં સસ્તી વસ્તુ આપણે પ્રજાને આપી શકીએ અને સારામાં સારી વસ્તુ. બીજું એક કે અમારો બેઝ જ કોઓપરેટિવનો છે એટલે કે લોકોની સેવા કરવાનો, તો આ એક માહોલ એવો છે કે એમાં આ એક સેવાના માધ્યમથી પણ કે આવા માધ્યમથી પણ સેવા કરી શકીએ. તો હવે એક વિચાર આવ્યો અને જે રીતે સરકારે પણ નક્કી કર્યા કે 100 ml બલ્ક લેવ, તમે 100 ml તમે બોટલ લેવ તો એના તમારે 50 રૂપિયા લેવાના, પણ અમે એનાથી પણ ઓછામાં એટલે કે 40 રૂપિયામાં અમે આ વસ્તુ આપી છે અને 200 ml આપણે 80 રૂપિયા છે અને 500 ml પણ અમે બલ્કમાં બનાવીને અમે એનું બી વિતરણ કરી રહ્યા છીએ. ખાસ તો જે પ્રાઇવેટ કંપનીઓ છે એ પ્રાઇવેટ કંપનીઓ આ ઉઘાડી લૂંટ નહીં ચલાવે અને રિયલ પ્રાઇસ જે છે આના, જે રીતે લોકોને મળવું જોઈએ એ જ પ્રાઇસમાં આપે એ ઉદ્દેશથી જ અમે આ બનાવ્યું છે. હવે અમે જ જો આ 40 રૂપિયા માર્કેટમાં મૂકીએ તો પ્રાઇવેટ કંપનીઓને બી ફરજ પડશે કે એઓ પણ કોમ્પિટિશનમાં ટકવું હશે તો એ પણ 40 રૂપિયામાં વેચશે. બાકી અમને આમાં નફાની કોઈ જરૂરિયાત નથી. આ સંસ્થા બહુ મોટી સંસ્થા છે અને બહુ મોટું ટર્નઓવર ધરાવતી સંસ્થા છે, પણ એક સેવાકીય અભિગમથી આ એક વ્યવસ્થા કરવામાં આવી છે અને આ વિસ્તારને સારું અને સસ્તું હેન્ડ સેનિટાઇઝર આપવાનું જે અમારું લક્ષ્ય છે એ અમે પૂરું કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. ટૂંકા ગાળામાં તમે જે મેન્યુફેક્ચરિંગ ચાલુ કરાવ્યું તમે કઈ રીતે કર્યું? પરિસ્થિતિ એવી હતી કે આના માટે અમારે FDIના અને બીજા બધા એક્સાઇઝ ડિપાર્ટમેન્ટથી લઈને ઘણા બધા અમારે લાઇસન્સો લેવા પડતા હોય છે. એ લાઇસન્સ માટે તો અમે એપ્લાય થયા જ છે, પણ એમાં ઘણો ટાઈમ લાગતો હોય. અમે અત્યારે ખાલી માર્કેટિંગ બાય ચલથાણ સુગર છે, અમારી પાસે રો મટીરિયલ હતું એ રો મટીરિયલ અમે એમને આપીને અને જે આ હેન્ડ સેનિટાઇઝર બનાવે છે એ પ્રાઇવેટ કંપની પાસે અમે અત્યારે ખાલી કિંમતો કિંમત બધું મટીરિયલ અમે આપ્યું છે, પણ એમની પાસે અમે મેન્યુફેક્ચર કરાવ્યું છે અને આ રીતે તાત્કાલિક એક બજારમાં મૂકવા માટે આ બોટલ જે છે એ બોટલ બી ખરેખર એની કિંમત 10 રૂપિયાની નથી,
હવે અત્યારે કોઈ વસ્તુ મળતી જ ન હોય તો 10 રૂપિયામાં બી ખરીદીને તાત્કાલિક લોકોને ઉપલબ્ધ કરાવવા માટે અમે અત્યારે માર્કેટિંગ કરીએ છીએ. ખાલી મેન્યુફેક્ચર અમે બીજી એક કંપની છે ઓવિટો કોસ્મોટેક, એની પાસે અમે કરાવીને પણ એનું મટીરિયલ તમામ બધું અમે પૂરું પાડીએ છીએ. એના જે નોર્મ્સ છે એ નોર્મ્સ મુજબના એના સેમ્પલો લઈને સેમ્પલો અમે લેબમાં ટેસ્ટ કરાવ્યા પછી જ અમે આને માર્કેટિંગ કર્યું છે. એટલે અમારા મુજબનું અમે બનાવડાયું છે, જોબ વર્કથી બનાવ્યું છે મતલબમાં. હવે આના વેચાણ સેન્ટરો શું મેડિકલ સ્ટોર કે એમાં આપશો કે પછી? નહીં, આના જે વેચાણ સેન્ટરો છે અત્યારે ચલથાણ સુગરપટ્ટી અમે વેચીએ છીએ અને અમારી કર્મચારીની સોસાયટી છે એ સોસાયટીમાંથી અમે છૂટકમાં વેચીએ છીએ. ચલથાણ સુગર જથ્થાબંધ આપે છે, પણ અમારો મૂળ ઉદ્દેશ્ય લોકોને સસ્તા ભાવે પહોંચાડવાનો છે. એટલા માટે આ જે હેન્ડ સેનિટાઇઝર છે એ અમારી આજુબાજુની જે મંડળીઓ છે, જે સહકારી મંડળીઓ ગામોની છે, એ સહકારી મંડળીઓ થકી જ અમે આનું વેચાણ કરવા માગીએ છીએ. અમારી એક હોસ્પિટલ પર છે સંજીવની હોસ્પિટલ, એ સંજીવની હોસ્પિટલનો મેડિકલ સ્ટોર છે, એની અંદર પણ અમે આનું વેચાણ કરવા માગીએ છીએ. બાકી પ્રાઇવેટમાં અમારે આને કોઈ વેચવા આપવું નથી કે જેનાથી એના કારા બજાર થાય. અમારો જે ઉદ્દેશ્ય છે એ બહાર લાવવા માટે અમે કોઓપરેટિવ લેવલે જ આનું વેચાણ કરવા માગીએ છીએ. રમેશ ખંભાટી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા.